नमस्ते बाल मित्रों, सजानन विद्यालय नवा नरोड़ा डिजिटल एज्युकेशन अभ्यास श्रेणी में आप सबनु हार्दिक स्वागत छे। धोरण 6 विषय गणित चैप्टर 8 दशांश संख्याओ लेक्चर 4 प्रश्न 4 स्वाध्याय 8.5 नो प्रश्न 4 के प्रश्न 4 नी अंदर के दशांश नो उपयोग करी किमी स्वरूपे दर्शाओ। पहला तो अपन हेडिंग बराबर जोई लेवानी के अहीं किमी स्वरूपे कीधु छे, तो आपने सवाल नी अंदर मीटर आपेला छे अने सेमा फेरवाना छे किमी में फेरवानी, तो आपने किमी अने मीटर नुं सूत्र याद करवानुं। तो एक किमी बराबर 1000 मीटर थाय, बराबर 1 किमी बराबर 1000 मीटर, पण सवाल आपने मीटर में आपेलो छे। જ્યારે સવાલ મીટરનો હોય ત્યારે મીટર પહેલાં લખાય અને કિમી પછી લખાય, અથવા જે શોધવાનું હોય તે બીજા સ્થાને જાય। કિમી શોધવાનું છે એટલે કિમી ક્યાં લખવાનું બીજા સ્થાને, તો આપણે 1 કિમી બરાબર 1000 મીટરને સૂત્રને ઉલટાવી દીધું કે 1000 મીટર બરાબર 1 કિમી માટે 8 મીટર બરાબર કેટલા કિમી, બરાબર 8 × 1/1000। અહીંયા ક્યાંય શેદ ઉડતા નથી, ઉડાડવાની જરૂર નથી, કારણ કે આપણે દશાંશ અપૂર્ણાંકમાં જ જવાબ લખી દેવાનો, દશાંશનો ઉપયોગ કરવાનો છે, એટલે બરાબર કે 8 × 1 8 અને શેદમાં 1000। હવે શેદમાં 1000 એટલે 1, 2 અને 3 મીંડા, એટલે દશાંશ ચિહ્ન પછી 3 અંક થવા જોઈએ, પણ ઉપર એક જ છે, બે અંક ખૂટ્યા તો 8ની આગળ 2 શૂન્ય મૂકી અને પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું અને એની આગળ કંઈ નહીં એટલે 0, એટલે શેદમાં 3 0 એટલે દશાંશ અંક પછી 3 અંક થવા જોઈએ, 0.08 કિમી। એ જ પ્રમાણે 88 મીટર, તો હવે આપણને અહીંયા બધા મીટરના દાખલા છે બરાબર, તો એના એ જ રીતે 1000 મીટર બરાબર 1 કિમી માટે 88 મીટર બરાબર કેટલા કિમી, બરાબર 88 × 1/1000, 88 × 1 88 × 1000। દશાંશ અપૂર્ણાંકમાં શેદમાં 3 0, ઉપર 2 અંક આપ્યા તો 1 અંક ખૂટ્યો, તો 88ની આગળ ડાબી બાજુ 1 0 મૂકી અને દશાંશ ચિહ્ન મૂકી દેવાનું, એની આગળ 0 કિમી, બરાબર। એના પછીનો સી 8888, બરાબર એક સરખા જ સવાલ, આંઠળા બધાય, 1 8 2 8 અને હવે 4 8, પણ મીટર જ છે, કિમીમાં જ ફેરવવાના છે। તો 1000 મીટર બરાબર 1 કિમી માટે 8888 મીટર બરાબર કેટલા કિમી, બરાબર 8888 × 1/1000, તો 1 વડે ગુણાકાર એના એ જ જવાબ આવે, 8888 × 1000। હવે આપણને ઉપર 4 અંક છે પણ શેદમાં 3 0 આપેલા છે, એટલે આપણને ઉપરના 3 અંકમાંથી જમણી બાજુથી ગણતરી કરવાની કે 1 2 અને 3 3 0 છે, 3 અંક ગણી અને જે આવે ત્યાં દશાંશ અપૂર્ણાંક, તો પહેલાં તો 8888 લખી દીધા, 3 0 તો જમણી બાજુથી 1 2 અને 3 ગણી પછી દશાંશ ચિહ્ન મૂકી દેવામાં આવે છે, તો 8.888 કિમી। 5 નંબર, અત્યાર સુધી એકલા મીટર હતા પણ હવે ડીની અંદર કિમી અને મીટર બંને ભેગા આપેલા છે, ત્યારે આપણે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ નહીં કરીએ, પણ કિમી અને જે મીટરના અંકો છે એની વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવી છે, 70 કિમી + 5 મીટર। હવે આ તો કિમીમાં આપેલા છે તો એને કંઈ કરવાનું નથી, પણ અહીંયા જે મીટર છે એને જ ફેરવવાનું, તો આગળના આપણે દાખલા ગણ્યા તો દરેકમાં શું થતું હતું કે જે સવાલ હતો સવાલના છેદમાં 1000 મૂકીએ, કિમી એટલે 1000, રૂપિયા હોય તો 100 બરાબર અને મીટર હોય તો પણ 100 આવે, મીટર સેમી હોય તો બરાબર, એટલે આ જે 5 મીટર છે એના છેદમાં 1000 લખી દીધા, એટલે અહીંયા મોટો એકમ લખાય કિમી, બરાબર 7 કિમી પ્લસ, હવે આને દશાંશ અપૂર્ણાંકમાં લખી દેવાના, આગળના આપણે જે દાખલા ગણ્યા એ જ પ્રમાણે 0.05 કિમી બંનેનો સરવાળો, એટલે 70.005 કિમી અથવા 70.5 સહસ્ત્રાંશ કિમી। પ્રશ્ન 5 એ જ પ્રમાણે કે દશાંશનો ઉપયોગ કરી ત્રિગ્રા સ્વરૂપે દર્શાવો, બધા દાખલા એક સરખા છે, તમને સૂત્ર આવડશે તો દાખલા ગણી શકશો, જો સૂત્ર નહીં આવડે તો તમે દાખલા નહીં ગણી શકો, એટલા માટે તમારે પહેલાં શું કરવું પડશે કે આ ચેપ્ટરની અંદર બધા જ સૂત્રો મોઢે કરવાના છે। હવે અહીંયા ત્રિગ્રાના સ્વરૂપે ફેરવાનું, પણ સવાલ આપણને ગ્રામમાં આપ્યો, તો ત્રિગ્રા અને ગ્રામનું સૂત્ર યાદ કરવાનું, 1 ત્રિગ્રા બરાબર 1000 ગ્રામ
પણ સવાલ ગ્રામમાં આપેલો છે એટલે આપણે ગ્રામ પહેલાં લખવાનું સૂત્રની અંદર ને જે શોધવાનું હોય પછી લખાય. તો 1000 ગ્રામ બરાબર 1 ગ્રી ગ્રામ માટે સવાલની અંદર 2 આપ્યા 2 ગ્રામ બરાબર કેટલા કિમી? બરાબર 2 × 1 = 1000. 2 × 1 = 1000. 10 અપૂર્ણાંકમાં લખવાના, 3 0 પર 1 અંક, 2 ખૂટ્યા તો આગળની સાઈડે 2 મૂકી અને દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે. તો 0.02 ક્રિગ્રા આગળનું જો એના જેવું જ છે, એ જ પ્રમાણે જેમ 2 ગ્રામ એ જ પ્રમાણે 100 ગ્રામનો દાખલો. તો 1000 ગ્રામ બરાબર 1000 ગ્રામ બરાબર 1 ક્રિગ્રા માટે 100 ગ્રામ બરાબર કેટલા ક્રિગ્રા? બરાબર 100 × 1/1000. તો અહીંયા 2 શૂન ગઈ, બરાબર 2 શૂનો ગઈ હવે ઉપર, 1 એકા 1 અને છેદમાં 10 વધ્યા. તો આને શું લખવાનું છે? 0.1, કારણ કે છેદમાં 1 0 છે એટલે દશાંશ ચિહ્ન ઉપર 1 આપેલો છે તો દશાંશ ચિહ્ન પછીનો 1 આવે છે, બરાબર. અહીંયા શું આવશે? 0.1 ક્રિગ્રા. ચલો એ જ પ્રમાણે 2750 ગ્રામ. હવે આ દાખલો તમે તમારી જાતે ગણજો અને ખાતરી કરી દેજો કે આપણને કેટલું આવડે છે કે નહીં, પછી તમે PDFની અંદર ચેક કરી લેવાનો છે. જો તમને ઉપરના 2 દાખલા આવડ્યા તો આ તો આવડવાનો જ છે. ચલો ડી, 5 ક્રિગ્રા 8 ગ્રામ. ક્રિગ્રા અને ગ્રામ બંને આપેલા છે તો શું કરીશું? બંને વચ્ચે પ્લસની નિશાની, 5 ક્રિગ્રા + 8 = 1000 એટલે સીધા અહીંયા શું લખી દેવાનું? ક્રિગ્રા બરાબર 5 ક્રિગ્રા પ્લસ આને દશાંશ અપૂર્ણાંકમાં 0.08 ક્રિગ્રા, બંનેનો સરવાળો 5.008 એટલે 5.87 ક્રિગ્રા. એ જ પ્રમાણે 26 ક્રિગ્રા 50 ગ્રામ. 26 ક્રિગ્રા જો અહીંયા તમે આ ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે, અથવા આ પ્રમાણે છૂટું પાડીને અને પછી લખો તો પણ ચાલે, એની અંદર વાંધો આવતો નથી. 6 ક્રિગ્રા + 50 ગ્રામ 26 ક્રિગ્રા, બરાબર 6 ને 26 ક્રિગ્રા. 26 ક્રિગ્રા + 50 ગ્રામને આપણે ક્રિગ્રામાં ફેરવવાના છે એટલે એના છેદમાં 1000, પછી પાછળ મોટો એકમ લખાય છે ક્રિગ્રા બરાબર 26 ક્રિગ્રા પ્લસ આને દશાંશ અપૂર્ણાંકમાં તો 0.050 ક્રિગ્રા, કારણ કે 2 અંક છે છેદમાં 3 0, તો આગળની બાજુ 1 0 મૂકી અને દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે બરાબર 26.050 ક્રિગ્રા. ચલો સ્વાધ્યાય 8.5, સ્વાધ્યાય 8.5 નીચેના દરેકનો સરવારા શોધો. હવે સ્વાધ્યાય 8.5ની અંદર સરવારા આપણે આગળનું જે જોયું કે પ્રશ્ન 4 થી એ કહ્યું હતું સ્વાધ્યાય 8.4 હતું, હવે 8.5. 8.5ની અંદર બધા જ સરવારા દાખલા અને 8.6ની અંદર બધા જ બાદબાકી. જો તમને સરવારા કરતા આવડે તો બાદબાકી પણ કરતા આવડે. ગોઠવ ફક્ત દશાંશ અપૂર્ણાંકની નીચે દશાંશ અપૂર્ણાંક એટલે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આપવું જોઈએ અને ડાબી અને જમણી બાજુ સરખી સંખ્યા મૂકતા આવડવી જોઈએ. બાકી તો તમને સરવારા બાદબાકીના દાખલા તો આવડે જ છે, બરાબર. કે અહીંયા 1 નંબર 0.07 + 8.5 + 30.08. પહેલાં તો એને દશાંશ અપૂર્ણાંકને અહીંયા સ્થાનમાં કેવી રીતે ગોઠવાય? તો પહેલાં તો આપણે 0.007 લખ્યા, હવે એની નીચે દશા 8.5 લખવા, તો દશાંશની નીચે દશાંશ ચિહ્ન આવશે, બરાબર. 8 એ ડાબી બાજુ તો ડાબી બાજુ અને 5 જમણી બાજુ તો જમણી બાજુ, પણ અહીંયા 2 અંક ખૂટ્યા તો ત્યાં પણ 2 0, બરાબર. એ જ પ્રમાણે અહીંયા 30.08, તો અહીંયા 30 લખવા, તો દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન, 8ની નીચે 0 આવ્યા. પણ હવે 3 માટે અહીંયા કોઈ લાઈન નથી તો એની બાજુમાં 3 લખી દેવાના, ઉપર 1 1 અંક છે તો એની ઉપર 1 0, એની ઉપર 1 0 મૂકી દેવાના અને અહીંયા 0.8 લખ્યા, પણ પાછળનું ઉપરનું 7ની લાઈન બાકી રહી જાય તો પાછળ 1 0 મૂકી દેવામાં આવે છે. હવે આનો સીધે સીધો સરવારો, સરવારાની અંદર 7, અહીંયા 0.08 એટલે 8, અહીંયા 5. જો અહીંયા દશાંશ ચિહ્નની આ બાજુનો કોઈ પણ સરવારો કરો અને વધી અહીંયા આવે તો મૂકી શકાય. ધારો કે આપણને દશાંશની સરવારો કરતાં 10 ઉપર થયો તો એની વધી અહીંયા એકમની અંદર મૂકી શકાય છે. અહીંયા 8 ને અહીંયા 38.5 ને 37, બરાબર.
चलो बे नंबर 15 प्लस 0.762 प्लस 13.8 हवे आने आपने दशांश अपूर्णांक में गोठवाना छे। ये पण आपणे फरीवार एक दाखलो अहीं समझी लईए कि केवी रीते गोठवाना। हवे 15 आप्या पण 15 नी बाजू में कोई दशांश अपूर्णांक आपेलो नथी तो आपणे पहला तमे एक हमेशा सवाल आडो लखी एने पछी एक लीटी छोड़ी नेट दाखलो गणवानो बराबर कारण के त्यां वधी अने बाद बाकी होय तो दशको मूकवा थाय अने बधो खींचड़ो के बधुं भेगू न थई जाय एना माटे एक लीटी छोड़ी अने पछी तमारे लखवानो छे। हवे आपणे 15 लखवाना पहेला बराबर के धारो के अहीं 15 लख्या मैं 15 लखी दीधा पण आपणे सवालनी अंदर जोवा सवालनी अंदर दशांश अपूर्णांक पछी 1 2 ने 3 अंक आपेला छे तो आपने ये दशांश चिन्ह मूकी दईशू अने 3 जीरो मूकी देवाना बराबर। हवे एनी नीचे 0.0 नी नीचे पॉइंट अहीं जीरो मूकी दईशू अने 732 अहीं लखीशू अने अहीं पण जीरो मूकी दईशू अहीं प्लस नी निशानी। हवे एना पछी 13.8 तो पॉइंट नी नीचे पॉइंट 13 लखवाना छे तो 3 अने अहीं 1 अहीं प्लस नी निशानी अने अहीं 8 लखीशू बाकीना बे अंक खूटे छे तो त्यां शू मूकी दईशू 0। હવે આનો સરવાળો કરીશું અહીંયા 2, 3, 8, 6, 14, 1 અહીંયા ઉપર જ્યાં લીટી છોડી ત્યાં મૂકવાની છે બરાબર 5, 3, 8, 9, 1, 2 તો 29.432 તો આ જ પ્રમાણે દશાંશ અપૂર્ણાંકની સંખ્યાઓને કે ક્રમની અંદર અંક નીચે અંક એકમના સ્થાન નીચે એકમનું સ્થાન આપવું જોઈએ તો એ જ પ્રમાણે તમને જો ગોઠવણી કરતા આવડશે તો સરવાળાના દાખલા તમે સહેલાઈથી ગણી શકો છો। ચલો હવે એ ને બી મેં તમને સમજાયા કેવી રીતે અંકની નીચે અંકને દશાંશ ચિહ્ન મૂકવાનું એ જ પ્રમાણે સી ડી ઈ એફ જાતે તમારે ગણવાના છે ગણિતની નોટની અંદર। ચલો એના પછી પ્રશ્ન 2 રસીદે ગણિતની ચોપડી માટે બરાબર ગણિતની ચોપડી માટે રૂપિયા 35.75 એટલે 35 રૂપિયા અને 75 પૈસા અને વિજ્ઞાનની ચોપડી માટે રૂપિયા 32.60 ખર્ચ્યા તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો। સવાલની અંદર કુલ શબ્દ આવે એટલે સમજી લેવાનું કે અહીંયા પ્લસ કરવાના છે સરવાળો કરવાનો છે। હવે એક લીટી છોડીને જ કામ કરવાનું છે બરાબર 35.75 રૂપિયા અને એની નીચે બીજું સ્થાન 32.60 રૂપિયા પણ એની સામે વ્યવહારિક દાખલો હોય એટલે સામે વિગત લખવી પડે। જો પરીક્ષાની અંદર આવા વ્યવહારિક દાખલાની અંદર સામે વિગત લખેલી ન હોય તો ગણિતની અંદર તમારે અડધા માર્ક્સ ઉડી જાય। ધારો કે આ દાખલો 3 ગુણનો હોય તો 1.5 જ મળે 2 ગુણનો હોય તો 1 જ ગુણ મળે કે સામે વિગત નથી લખી તો એના માર્ક્સ કાપવામાં આવે છે। તો ગણિતની ચોપડી હતી અને બીજી કઈ ખરીદી હતી વિજ્ઞાનની ચોપડી સામે વિગત લખી દીધી સરવારો સરવારો તો તમને આવડે જ છે સરવારો કરવાની જરૂર ખરી ફરીવાર સમજાવવાની અને જે જવાબ આવે ત્યાં લખવાનું કુલ ખર્ચ અહીંયા શું એને ખર્ચ શબ્દ આપેલો એટલે કુલ ખર્ચ એને આટલા રૂપિયા ખર્ચ્યા કે 68.35 રૂપિયા અને વ્યવહારિક દાખલો હોય ત્યારે નીચે તીર મારીને પણ જવાબ લખવો પડે છે કે રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ બરોબર 68.35 રૂપિયા છે। હવે આપણને આ રૂપિયાને પૈસાવાળો દાખલો તમને આપેલો હતો એ દશાંશ અપૂર્ણાંકની અંદર જ લખેલા હતા અને એના પછીનો પ્રશ્ન 4 પણ એના જેવો છે રૂપિયાને પૈસાવાળો છે તો તમારે એ પણ તમારી જાતે ગણવાનો છે। પ્રશ્ન 3 પણ તમારી પ્રશ્ન 4 ને પ્રશ્ન 2 ગણ્યો તમે પ્રશ્ન 2 ના જેવો જ પ્રશ્ન 3 છે બરાબર। પ્રશ્ન 3 ની અંદર કે કયો દાખલો છે જો તમને બતાવી દઉં કે રાધિકાની માતાએ રૂપિયા 10.50 અને તેના પિતાએ 15.80 આપ્યા તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધો તો તમારે આનો પણ સરવાળો કરવાનો છે અને સામે વિગત લખવાની છે અને તીર મારીને પણ જવાબ પણ લખવાનો છે। એના જેવો જ પ્રશ્ન 3 છે તમારી જાતે લખવાનો છે। હવે પ્રશ્ન 4 નસરીનીએ 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું તો તેના દ્વારા ખરીદવામાં આવેલા કાપડની કુલ લંબાઈ શોધો।
बीजो ने तीजा दाखला नी अंदर पॉइंट में ज रुपया ने पैसा आपेला था एटले आपणे डायरेक्ट दाखलो गणी सकता था पण अहींया मीटर अने सेमी ए पॉइंट में नथी आप्या तो एने मीटर अने सेमी ने पहला तो दशांश अपूर्णांक में फेरवी अने पछी सरवारो करवानो तो आपने अहीं मीटर ने सेमी तो एना माटे पहला सूत्र याद करवानो के एक मीटर बराबर सौ सेमी हवे सौ सेमी आए तो दशांश अपूर्णांक पछी बे अंक थवा जोईए तो अहीं पहलो त्रण मीटर वीस सेमी बराबर जे पहला मीटर मोटो एकम छे बाजू में लखाय अने नानो एकम छे ऊपर लखाय अने छेद में अहीं आपणे जे सूत्र याद कर्युं ए सौ सेमी छेद में लख्या हवे आपणे दशांश अपूर्णांक में अमने लखवाना छे तो दस अहीं बाजू में जे होय ए दशांश चिन्हनी आगळ ज आवे अहीं त्रण आप्या तो दशांश चिन्हनी आगळ त्रण मूकवाना अथवा त्रण मूकीने पछी दशांश चिन्ह ઉપર બે આપેલા છેદમાં બે જીરો એટલે સીધા વીસ લખી દીધા ત્રણ પોઈન્ટ વીસ મીટર ને જ્યારે દશાંશ અપૂર્ણાંકમાં લખાય ત્યારે મોટો જ એકમ લખાય એ મીટરની છે એમાં મોટો એકમ મીટર છે તો અહીંયા મીટર જ લખાય છે એ જ પ્રમાણે બે મીટર પાંચ સેમી તો બે બાજુમાં પાંચ સેમી એ પાંચ છે ઉપર અને છેદમાં સો સેમી એટલે હવે આને દશાંશ અપૂર્ણાંક તો બે પોઈન્ટ આની બાજુમાં પોઈન્ટ આવે પણ છેદમાં બે જીરો ઉપર એક જ અંક છે તો એક અંક ખૂટ્યો તો જીરો પાંચ જો બે પોઈન્ટ પાંચ લખશે હોત તો બે પોઈન્ટ પચાસ થઈ જશે બરાબર એટલે તમારો દાખલો ખોટો પડશે એટલા માટે પહેલાં આ રીતે લખી અને એને મીટર કે દશાંશ અપૂર્ણાંકમાં ફેવડી દેવાના અને પછી સરવારો તો બે પોઈન્ટ જીરો પાંચ મીટર હવે આપણને જે ફેવડાય એ અહીંયા લખી દેવા ત્રણ પોઈન્ટ વીસ મીટર શર્ટનું કાપડ પ્લસ બે પોઈન્ટ જીરો પાંચ મીટર પેન્ટનું કાપડ અંક નીચે અંક ગોઠવતા તો આવડી ગયું તમને હવે આનો સરવારો કરી દેવાનો અને જે જવાબ આવે ત્યાં મીટર 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 તો લખવાના જે એકમો કુલ કાપડ આટલું કાપડ તેને વપરાયું કાપડની લંબાઈ એટલી હતી તીર મારીને જવાબ તેના દ્વારા ખરીદવામાં આવેલા કાપડની કુલ લંબાઈ પાંચ પોઈન્ટ પાંચ મીટર અથવા પાંચ મીટર અને પચીસ સેમી પાંચ પોઈન્ટ પચીસ મીટર એટલે શું થાય પાંચ મીટર અને પચીસ સેમી કાપડ જોઈએ પ્રશ્ન પાંચ નરેશ બે કિમી પાંત્રીસ મીટર સવારે અને એક કિમી અને સાત મીટર સાંજે ચાલ્યો તો નરેશ કુલ કેટલું અંતર ચાલ્યો કિમી અને મીટર એના માટેનું સૂત્ર હવે આપણે અહીંયા નહીં લખો તો વાંધો નહીં પણ આપણે યાદ રાખવાનું કે કેવી રીતે થાય પહેલાં મેં તમને ડાયરેક્ટ ફેરવતા શીખવાડ્યા બીજી પણ રીત છે બરાબર આ રીતે ફેવડી શકાય અને ડાયરેક્ટ પણ ફેવડી શકાય તમને બંનેમાંથી જે રીત ફાવે તે આ લાંબી ફાવે તો લાંબી અને ટૂંકી ફાવે તો ટૂંકી સવારનું અંતર બે કિમી પાંત્રીસ મીટર તો બંને વચ્ચે પ્લસની નિશાની પાંત્રીસના છેદમાં એક હજાર કિમી કારણ કે એક કિમી બરાબર એક હજાર અને દશાંશ અપૂર્ણાંકમાં જીરો પોઈન્ટ જીરો પાંત્રીસ કિમી એટલે બે પોઈન્ટ જીરો પાંત્રીસ કિમી એ જ પ્રમાણે સાંજનું અંતર સાંજનું અંતર એક કિમી અને સાત મીટર બરાબર એક કિમી સાત મીટર એક કિમી પ્લસ જીરો છેદમાં હજાર લખી દીધા ડાયરેક્ટ એક હજાર બરાબર તો એને જીરો પોઈન્ટ જીરો સાત કિમી અને નેવ પોઈન્ટમાં એક પોઈન્ટ જીરો સાત કિમી ડાયરેક્ટ એક લીટીવાળું ભાવે મેં તમને આગળનામાં બતાવ્યું ને તો એ જ પ્રમાણે અહીંયા જો એના નીચેનો દાખલો પણ આ જ પ્રમાણે જો ડાયરેક્ટ ફેરવશો તો પણ વાંધો નથી અને આ રીતે ફેરવશો તો પણ વાંધો આ લાંબી થોડી રીત થાય અને આ ટૂંકી રીત છે તો આ સારી જ છે બરાબર હવે એને દશાંશ અપૂર્ણાંકમાં લખી દીધા પછી એનો સરવારો બે પોઈન્ટ જીરો પાંત્રીસ કિમી સવારે ચાલ્યો પ્લસ એક પોઈન્ટ જીરો સાત કિમી સાંજે ચાલ્યો અને સરવારો કરી દીધો બરાબર કે જીરો પોઈન્ટ અહીંયા બરાબર સાતને પાંચ બાર વધી એક ત્રણને એક ચાર અહીંયા જીરો પોઈન્ટ બે ને ત્રણ ત્રણ પોઈન્ટ જીરો બેતાલીસ કિમી કુલ ચાલે એ આખા દિવસમાં કેટલું ચાલે છે ત્રણ કિમી અને બેતાલીસ મીટર ચાલે છે પ્રશ્ન છ સુનિતાએ તેની શાળા સુધી પહોંચવા પંદર કિમી બસો અડસઠ મીટર બસ દ્વારા આટલું બસમાં આટલું અંતર કાપે છે સાત કિમી સાત મીટર કાર દ્વારા બરાબર અંતર કાપે છે અને પાંચસો મીટર ચાલીને મુસાફરી કરે તો તેની શાળા તેના ઘરથી કેટલી દૂર હશે ઘર અને શાળા વચ્ચેનું અંતર શોધવાનું છે તો પહેલાં તો આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા પડશે અહીંયા કિમી અને મીટર જ છે એટલે કિમી અને મીટરનું સૂત્ર એક કિમી બરાબર એક હજાર મીટર એટલે છેદમાં કેટલા લખીશું હજાર પંદર કિમી બસો અડસઠ મીટર તો પંદર ઉપર બસો અડસઠ છેદમાં હજાર તો પંદરની બાજુમાં દશાંશ ચિહ્ન ઉપર ત્રણ અંક ત્રણ જીરો આપ્યા તો સીધા બસો અડસઠ કિમી એ જ પ્રમાણે સાત મીટર
7 किमी 7 मीटर बराबर 7 पूर्णांक 7 सहस्त्रांश 7.07 किमी 500 मीटर अहीं किमी नहीं आप एकला मीटर आपेला है तो जेमा बधा में किमी आपेला था तो बाजू में लगता पण अहीं किमी नहीं तो बाजू में नहीं लखवाना मीटर ज आपेला सीधा मीटर क्या लखीशुं ऊपर अने सीधमां 1000 अने दशांश पूर्णांक में अहीं कई नहीं एटले 0. અહીંયા જી 30 પર 3 અંક આપેલા તો સીધા 500 બરોબર કે 500 કિમી. હવે આપણને દશાંશ પૂર્ણાંકમાં ફેરવેલા આપણને લાઇનમાં ગોઠવી દઈશું 15.268 કિમી બસ દ્વારા પ્લસ 0.7.007 કિમી કાર્ટ દ્વારા પ્લસ 0.500 કિમી ચાલીને એનો સરવાળો કરી દીધો કે 22.775 કિમી કુલ કે તેની સારા તેના ઘરથી 22 કિમી અને 775 મીટર દૂર હશે અથવા 22 દશાંશ પૂર્ણાંકમાં લખો તો અહીંયા મોટો જ એકમ લખાય છે. ચલો પ્રશ્ન 7. રવિએ 5 કિગ્રા 400 ગ્રામ ચોખા 2 કિગ્રા 20 ગ્રામ ખાંડ અને 10 કિગ્રા 850 ગ્રામ લોટ ખરીદે તો રવિએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન શોધો. એને કેટલી વસ્તુ જે ખરીદી કે ચોખા ખાંડ અને લોટ ખરીદે તો એનું કુલ વજન કેટલું થયું તે શોધવાનું છે. તો 5 કિગ્રા 400 ગ્રામ બરાબર 5.400 સેદમાં 1000 કારણ કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ એટલે સેદમાં 1000 બરાબર 5.400 કિગ્રા 2 કિગ્રા 20 ગ્રામ બરાબર 2.20 સેદમાં 1000 તો 2.020 કિગ્રા. એ જ પ્રમાણે 10 કિગ્રા 850 ગ્રામ બરાબર 10.850 સેદમાં 1000 બરાબર 10.850 કિગ્રા એને ક્રમમાં ગોઠવી દીધા તો 5.400 પ્લસ 2.020 પણ બધામાં પાછળ કિગ્રા કિગ્રા અને પહેલાં ચોખા હતા તો ચોખા લખ્યા ખાંડ લખી અને લોટ અને અહીંયા 10.850 પણ અહીંયા એક એક અંક હતો તો અહીંયા 2 આવ્યા તો અહીંયા 0 મૂકી દેવામાં આવે છે. હવે તો બધાનો સરવાળો કરી દીધો આપણને સરવાળો તો કરતાં આવડે જ છે બરાબર કે દરેક દાખલે તમને અહીં ગણતરી કે 0, 5, 2, 7 ને અહીંયા 8, 4, 12 બગડો જો અહીંયા 8, 4, 12 બગડો હવે આની બધી અહીંયા મૂકી શકાય એકમના સ્થાન ઉપર તો 5, 2, 7, 1, 8, 8, 2 બરાબર કે 5, 2, 7, 1, 8 અને અહીંયા 1 તો 18.270 કિગ્રા કુલ વજન એને થયું જે ખરીદ્યું એનું વજન. તો રવિએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન 18.270 કિગ્રા થાય અથવા 18 કિગ્રા 270 ગ્રામ વજન થયું. ચલો સ્વાધ્યાય 8.6 જેવું 5 હતું પ્લસ હતું આ માઇનસ છે બરાબર. પ્રશ્ન એક બાદ બાકી કરો 2.75 રૂપિયામાંથી 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા પોઈન્ટમાં આપેલા છે સીધું આપણને લખીને સીધી બાદબાકી કરી દેવાની કે અહીંયા 5 માં 5 જાય તો 0 7 માં 2 ગયા તો 5 અહીંયા 0 માંથી 8 ન જાય ત્યારે શું કરવાનું 2 પાસે 10 કો લીધો તો 2 ઉપર 1 અને અહીંયા 0 ઉપર 10 10 માંથી 8 ગયા તો 2 અને અહીંયા 1 માંથી 1 ગયો તો 0 તો 2.50 રૂપિયા. એ જ પ્રમાણે એના પછીનો કે એકમ લખેલા જોઈએ દશાંશ પૂર્ણાંક હોય એટલે તમને સીધા એના અંકની નીચે અંક ગોઠવતા આવડવા જોઈએ. 250 મીટરમાંથી બરાબર 202.54 મીટર. હવે આ મીટર આ મીટર પણ એ દશાંશ પૂર્ણાંક છે આમાં દશાંશ પૂર્ણાંક નથી તો આપણે આની અંદર જોઈ લે દશાંશ પૂર્ણાંક પછી કેટલા અંક છે 2 છે તો અહીંયા 250 સીધું દશાંશ ચિહ્ન મૂકી અને 2 0 લગાવી જ દેવાના અને પછી પાછળ લખવાનું મીટર માઇનસ અહીંયા 250ની નીચે 202.ની નીચે પોઈન્ટ અને અહીંયા 0ની નીચે 54 અહીંયા મીટર ત્રણેયની અંદર એકમ લખવા 0 માં 4 ના જાય તો એની બાજુમાં 10 કો પણ અહીંયા 0 છે અહીંયા 0 તો સીધો ક્યાં 10 કો લઈશું આપણને 5 પાસે 5ની ઉપર જ્યાં જ્યાં 10 કો લઈ જવાનો છે ત્યાં 10 ને વચ્ચેના 0 ઉપર શું મૂકી દઈશું 9 9 10માંથી 4 ગયા તો 6 9માંથી 5 ગયા તો 4
नौ में बे गया तो सात ने अँ चार में जीरो गया तो चार अने बे में बे गया तो जीरो बराबर 47.47 मीटर। तो आज प्रमाणेना बादबाकीना दाखला तमारी जाते सी डी ई जाते गणवाना छे बराबर के तमने आ दाखला तो बादबाकीना आवड़े ज एना पासी प्रश्न बे किंमत शोधो किंमत शोधा ए पण एना जेवो ज छे बराबर के 9.756 एनी नीचे माइनस 6.280 बादबाकी करी देवानी बराबर अंकनी नीचे अंक गोठवी दीधा तो बाकीनी बादबाकी तो तमे करी सकवाना छो बराबर। प्रश्न बे पण तमे तमारी जाते आज प्रमाणे लखी सको छो छता पण तमने हुं आ नीचेना बे सी अने डी बताऊं छूं एने बी तमारी जाते गणवाना अने पछी पीडीएफमां चेक करी लेवाना छे। 18.5 माइनस 6.79 तो 18.5 लख्या एना नीचे 6. तो 6 क्या लखीशुं પોઈન્ટની નીચે પોઈન્ટ આવે છ એકમનું સ્થાન છે તો 18માં એકમનું સ્થાન 8 છે તો 8ની નીચે 6 મૂકવાના આગળ કંઈ નહીં એટલે 0 મૂકી દેવાના પોઈન્ટની નીચે પોઈન્ટ આવ્યા હવે 79 તો 5ની નીચે 7 લખવાના અહીંયા 9 લખ્યા તો ઉપર કંઈ નથી તો ઉપરને શું લખી દેવાનું 0 અને પછી આપણને બાદબાકી કરીશું બરાબર એ જ પ્રમાણે 11.6 તો 11.6 તો લખ્યા પણ હવે 9.847 લખવાના છે तो माइनस दशांश ने नीचे दशांश चिन्ह आए नौ छे अहीं प्रथम बराबर एकमना स्थान में तो अहीं नौ लख्या तो अहीं एक बाकी रहे तो अहीं जीरो मूकी देना दशांश चिन्ह पे 847 लख्या पण ऊपर 6 ज आपे तो अहीं बे अंको ऊपर कई नतुं तो त्यां शुं लखी देवाना जीरो जीरो लखी देवाना अने पछी तमारे बादबाकी करवानी छे। हवे बादबाकीनी अंदर के अहीं 10 0 में 7 ना जाए तो सीधो 10 को 6 पासे 6 ने ऊपर 5 વચ્ચેના 0 ઉપર 9 અને જ્યાં 10 કો લાવવાનો ત્યાં 10 10 માં 7 ગયા તો 3 અહીંયા 9 માંથી 4 ગયા તો 5 હવે અહીંયા 5 માંથી 8 નથી જતા ફરી પાછો અહીંયા 10 કો લેવો પડે તો 1 ની ઉપર 0 અને જ્યાં 10 કો લઈ જાય ત્યાં કે 5 ની ઉપર 15 આવે 15 માંથી 8 ગયા તો 7 પોઈન્ટ ની નીચે પોઈન્ટ હવે અહીંયા 0 માંથી 9 નથી જતા તો ફરી પાછો 10 કો 1 ની ઉપર 0 ને અહીંયા 10 કો લાવવાનો એટલે 10 કારણ કે 0 ની ઉપર 10 કો મૂકો એટલે કે 10 ની અંદર 0 મે તો 10 આવે 10 મે 9 ગયા તો 1 અને 0 મે 0 જાય એટલે 0 તો આ જ પ્રમાણે તમારી બાદબાકી કરવાની છે। પ્રશ્ન 3 રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું તેને દુકાનદારને 50 રૂપિયા આપ્યા તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા बराबर एने पुस्तक खरीद्यू पण एने केटला रुपया आप्या था दुकानदार ने 50 रुपया तो जे आप्या अथवा बन्ने माथी मोटी संख्या कई 50 छे तो पहला 50 लखीशुं अने 50 रुपया आपेला पण आमां पैसा नथी आपेला अने आनी अंदर दशांश चिन्ह पई बेंक आप्या तो ए दशांश चिन्ह मूकी अने 00 मूकी दईशुं अने सामे रुपया लखीने लखवानुं दुकानदार ने आप्या आखुं लांबू लखो तो पण वांधो राजूए दुकानदार ने आप्या एटलुं लखशो तो पण वांधो नहीं अथवा दुकानदार ने आप्या माइनस 35.65 रुपया शुं खरीद्युं रुपया आपणे आटलुं बधुं लांबू नथी लखवानुं रू करीने हिंदीनी अंदर बे लीटा आज प्रमाणे टूंकमां रुपया लखवानुं पुस्तक खरीद्युं बादबाकी करी दीधी आपणने हवे बादबाकी तमने वारे घड़ीए समजाईने जरूर खरी બાદબાકી કરી દેવાની અને પછી સામે વિગત લખવાની કે બરાબર રાજુએ પાછા મેળવ્યા અને તીર મારીને વ્યવહારિક દાખલો તો દુકાનદાર બરાબર તો દુકાનદાર પાસેથી રાજુએ 14.35 રૂપિયા પાછા મેળવ્યા જેમ રૂપિયા પૈસાનો દાખલો તો એ જ પ્રમાણે પ્રશ્ન 4 પણ એના જેવો જ છે। પ્રશ્ન 4ની અંદર કે અહીંયા કીધું છે કે રાણી પાસે 18.50 રૂપિયા હતા તેને 11.75 રૂપિયાની એક આઈસ્ક્રીમ ખરીદી તો તેની પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યા તો આ પણ શેનો દાખલો છે બાદબાકીનો પણ આમાં તમારે દશાંશ અપૂર્ણાંક કમ્પ્લીટ આપેલા જ છે એટલે મોટી સંખ્યા ઉપર લખવાની નાની સંખ્યા નીચે લખવાની અને બાદબાકી કરી સામે વિગત અને તીર મારીને જવાબ લખવાનો છે। હવે એ જ પ્રમાણે પ્રશ્ન પાંચની અંદર ટીના પાસે 20 મીટર 5 સેમી લાંબુ કાપડ હતું તેને પડદા બનાવવા માટે કાપડ હતું એમાંથી એને શું કર્યું પડદા બનાવવા માટે 4 મીટર 50 સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું।
तो तेनी पासे केटलू कापड़ बाकी रह्यू। बाद बाकीनो दाखलो छे बरोबर। तो पहला तो आपणे जे दशांश अपूर्णांकमां लखता था एज प्रमाणे 20 मीटर 5 सेमी, तो मीटर ने सेमीनुं सूत्र 1 मीटर = 100 सेमी, तो छेदमां 20। पहला तो मीटर बाजूमां 20 लखीशुं 5 ऊपर, अने जे सूत्र याद कर्युं के 1 मीटर = 100 सेमी એટલે છેદમાં 100, તો 20.05 મીટર બરોબર બાજુમાં છે એટલે દશાંશ ચિહ્નની આગળ 20 પોઈન્ટ, પછી આના બંનેની દશાંશ અપૂર્ણાંક, તો છેદમાં 2 0 ઉપર 1 અંક, તો આગળ 1 0 એટલે 0.5 લખાય છે। 4 મીટર 50 સેમી, 4 પૂર્ણાંક 50 છેદમાં 100, તો 4.50 મીટર। એને હવે આપણને આટલું લખાઈ ગયા પછી તમારે સહેલું થઈ જાય કે સીધો દાખલો ગણી શકાય। તમે દશાંશ ચિહ્ન કે 20.05 મીટર ટીના પાસે કાપડ હતું, એની નીચે 4 પોઈન્ટ લખવાના, તો 2ની નીચે 4 નહીં લખાય, પોઈન્ટની નીચે પોઈન્ટ આવે તો એના પછીના સ્થાનમાં 4 આવે, તો 0ની નીચે 4, અહીંયા કંઈ નહીં એટલે 0 મૂકાશે, અને અહીંયા 50 મીટર પડદા માટે કાપડ કાપ્યું, બાદબાકી કરી દેવાની, અને મીટર બાકી કાપડ રહ્યું। ટીના પાસે 15.55 મીટર કાપડ બાકી રહ્યું। પ્રશ્ન 6, નમિતા દરરોજ 20 કિમી 50 મીટરની મુસાફરી કરે છે, તેમાંથી તે 10 કિમીની 200 મીટર અંતર બસ દ્વારા અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે, તો તે રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે છે? તો પહેલાં તો દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું, એને 20 કિમી 50 મીટર = 20.50 ના છેદમાં 1000, 1 કિમી = 1000 એટલે છેદમાં 1000, તો 20.050 કિમી, 10 કિમી 200 મીટર બરાબર, 10 કિમી 200 મીટર, તો 10.200 / 1000 બરાબર 10.200 કિમી। હવે એને અહીંયા 20.050 કિમી નમિતા દરરોજ મુસાફરી કરે છે માઇનસ 10.200 કિમી બસ દ્વારા। હવે બંનેની બાદબાકી કરી દીધી કે 0, 5, 10 કો અહીંયા, તો 2ની ઉપર 1, વચ્ચેના 0 ઉપર 9, ને જ્યાં 10 કો લાવ્યા ત્યાં 10, 10માંથી 2 ગયા તો 8, પોઈન્ટની નીચે પોઈન્ટ, 9માંથી 0 ગયા તો 9, ને 1માંથી 1 જાય તો 0 બરાબર, તો બાકી જે કિમી બાકી છે રિક્ષા દ્વારા કાપે છે। હવે 9.850 કિમી બાકી રિક્ષા દ્વારા અંતર કાપે છે। પ્રશ્ન 7, આકાશે 10 કિગ્રાની શાકભાજી ખરીદી, તેમાંથી તેને 10 કિગ્રાની શાકભાજી ખરીદી, એમાંથી 3 કિગ્રા 500 ગ્રામની ડુંગળી, 2 કિગ્રા 50 ગ્રામના ટામેટા અને બાકીના બટાકા ખરીદ્યા। 2 વસ્તુ ખરીદી, એને 2 વસ્તુની ખરીદી બતાવી, ત્રીજી વસ્તુની આપણને કેટલું ખરીદ્યું, બટાકા કેટલા ખરીદ્યા એનું વજન શોધવાનું છે। તો 2 જે ડુંગળી અને ટામેટા આપ્યા, તો બંનેનો પહેલાં કરી દઈશું સરવારો, અને એને 10માંથી બાદ કરી દઈશું એટલે આપણને કુલ બટાકાનું વજન મળી જાય છે 2 કિગ્રા 500 ગ્રામ। જો તમને ડાયરેક્ટ ફાન તો પણ લખી શકાય આ લખ્યા વિના, કે બંને 3.500 કિગ્રા 2 કિગ્રા 500 ગ્રામ, તો 2.1 કિગ્રા = 1000 ગ્રામ, 2 અંક છે, 1 અંક ખૂટ્યો, તો આગળ 0 મૂકી અને 75 કિગ્રા તમને આ રીત ફાવે તો આ રીતે જ લખજો બરાબર। હવે દશાંશ અપૂર્ણાંકમાં 3.500 કિગ્રા ડુંગળી પ્લસ 2.075 કિગ્રા ટામેટા બંનેનો કરી દીધો સરવારો, તો 5.575 કિગ્રા કુલ ડુંગળી અને ટામેટાનું વજન બરાબર, આ ડુંગળી અને ટામેટાનું વજન મળી ગયું। હવે આ ડુંગળી અને ટામેટાનું વજન હતું એ 10 કિગ્રા જે શાકભાજી ખરીદી હતી એમાંથી બાદ કરી દેવાનું, આપણે શું કરવાનું છે એમાંથી બાદ કરવાનું છે, તો 10.003 મૂકી દેવાના, કારણ કે 10 કિગ્રા છે, ગ્રામ નથી આપેલા, એમાં દશાંશ ચિહ્ન નથી, અને 5.575 એટલે 3 0 મૂક્યા, એની નીચે 5.575 કિગ્રા ડુંગળી અને ટામેટાનું વજન બાદબાકી કરી દીધી બરાબર, અને જેવા જવાબ આવ્યો તે બટાકાનું વજન આવ્યું, તો 4.425, તો ખરીદેલા બટાકાનું વજન 4.425 કિગ્રા થશે।
चलो आजनु गृह कार्य पीडीएफ फाइल अने स्वाध्याय 8.6 नो प्रश्न बराबर 8.6 अने 8.5 बन्ने स बराबर एना सी डी ई गणितनी नोट में लखू। जय स्वामीनारायण। लेसन में पीडीएफ अने स्वाध्याय 8.5 नो प्रश्न एक नो सी डी ई एफ अने प्रश्न त्रण अने स्वाध्याय 8.6 नो प्रश्न एक नो सी डी ई अने प्रश्न चार गणितनी नोट में लखो। जय स्वामीनारायण।